मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? आजनो विषय छे आपणो गणित। मैं तमारी पाकी नोट में एमसीक्यू 1 થી 48 સુધીને કરાયા, બરોબર સરવાળા કરાવ્યા, હવે આપણે બાદબાકી લઈ લઈએ। હવે આપણે પહેલો દાખલો લઈ લઈશું। પહેલો દાખલો લઈશું આપણે 16 - 5। 16 - 5 જો 6માંથી ને 5 જાય તો કેટલા રહે? તો જો 1, 2, 3, 4, 5 ને 6 કેટલા બાદ કરવાના છે? 5 1, 2, 3, 4 અને 5 કેટલા વધ્યા? 1। અહીંયા આની નીચે રકમ નથી એટલે 1નો 1, કેટલો જવાબ આવ્યો? 11। અને તમે 6માંથી ને 5 બાદ કરો ને સીધા તમે એમ કરો 16માંથી ને 5 જાય તો કેટલા રહે? તો જો કેટલા, તો તમારે વધી પડશે, અહીંયા આવશે 15 અને આ છે 16। 16માંથી કેટલા બાદ કરવાના છે? 5, તો 1, 2, 3, 4 અને 5 હવે કેટલા વધ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 જવાબ આવી ગયો। હવે આપણે બીજો દાખલો લઈ લઈએ એની બાજુમાંથી ને। જો 13 - 3, હવે 3માંથી 3 જાય તો શું રે? 0। શું રે? 0। તો જો આ 3 છે તો 1, 2 ને 3 કેટલા બાદ કરવાના છે? 3। તો 1 ગયું 2 ગયું 3 ગયા, કેટલા વધ્યા? 0। હવે ઉપરથી ઉતાર્યો એકડો, બરોબર। હવે આપણે એની બાજુમાં બીજો દાખલો લઈ લઈએ। હવે 7 - 5, 7માંથી 5 બાદ કરો તો જો 1, 2, 3, 4, 5, 6 અને 7 કેટલા બાદ કરવાના છે? 5। તો 1, 2, 3, 4 અને 5 કેટલા વધ્યા? 2। કેટલા વધ્યા? 2। હવે આપણે એની બાજુમાં બીજો દાખલો લઈ લઈએ। 8 - 3, 8માંથી 1 રકમવાળો બાદ બાકી છે ને 2 રકમવાળી છે પણ નીચે નથી। 8માંથી 3 બાદ કરો તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 8માંથી 3 બાદ કરો તો 1, 2 ને 3 કેટલા વધ્યા? 1, 2, 3, 4 અને 5 અહીં કેટલા લખવાના આપણે? 5, બરોબર। હવે આપણે પાછો બીજો દાખલો લઈ લઈએ। 24 - 3, 24 - 3, હવે 4 છે, 4માંથી 3 બાદ કરીએ તો કેટલા થાય? તો જો 1, 2, 3, 4 કેટલા બાદ કરવાના છે? 1, 2 અને 3 કેટલા વધ્યા મીંડા? 1, 2 ના 2 કેટલો જવાબ આવ્યો? 21। કેટલો જવાબ આવ્યો? 21। હવે આપણે બાજુમાં પાછો લઈ લઈએ। 28 - 4, 28 - 4, હવે 8માંથી 4 બાદ કરો તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 8માંથી કેટલા બાદ કરવાના છે? 4। 1, 2, 3 અને 4 કેટલા વધ્યા? 1, 2, 3 અને 4 અહીંયા આવશે રકમ નથી એટલે આપણે 2 ના 2, બરોબર। હવે આપણે લઈ લઈએ 29 - 7, હવે આ કેટલા છે? 9માંથી 7 બાદ કરીએ તો અહીં કેટલા આવે છે? 6। 6માં 3 ઉમેરીએ એટલે 9, તો એમાંથી કેટલા બાદ કરવાના છે? 7। 1, 2, 3, 4, 5, 6 અને 7 અહીંયા 7 આવે, કેટલા વધ્યા? 2। કેટલા વધ્યા? 2। અહીંયા રકમ નથી નીચે એટલે 2 ના 2, બરોબર। હવે આપણે પાછો બીજો દાખલો લઈ લઈએ। 37 - 6, હવે 7માંથી 6 બાદ કરીએ તો જો 6 અને 7 7માંથી કેટલા બાદ કરવાના છે? 6। તો 1, 2, 3, 4, 5 અને 6 કેટલા વધ્યા? 1, બરોબર। અહીંયા લખવાનો 1, અહીંયા આવશે તગડો, નીચે રકમ નથી એટલે આપણે 3 ના 3 મૂકી દેવાના છે। હવે 39 - 2, બરોબર।
तो नौ माथी ने बे जाए तो केटला रहे, तो आ नौ माथी ने बे जाए तो के आ नौ छे माथी आपणे बे कापी नाख्या बराबर, केटला वध्या एक बे त्रण चार पाँच छ ने सात, केटला आवशे त्रणना त्रण त्रणना त्रण। हवे आड़त्रीस माइनस सात, आठ माथी ने सात बाद करे तो केटला रहे, जो आ छ सात अने आठ एमांथी केटला बाद करवाना छे सात, एक बे त्रण चार पाँच छ ने सात, केटला वध्या एक त्रणना त्रण। हवे सुडतालीस माइनस पाँच, सातमांथी ने पाँच बाद करो तो ज छ अने सात, सातमांथी केटला बाद करवाना छे पाँच, तो एक बे त्रण जो आ सात छे एमांथी एक बे त्रण चार अने पाँच, केटला वध्या बे, केटला वध्या बे, अહીંયા આવશે ચારના ચાર, કેટલો જવાબ આવ્યો બેતાલીસ, કેટલો જવાબ આવ્યો બેતાલીસ। હવે આપણે લઈ લઈએ ઓગણચાલીસ, ઓગણચાલીસ માઇનસ આઠ, ઓગણચાલીસ માઇનસ આઠ બરોબર, લીટી છે ને આપણે વ્યવસ્થિત જ ગાળવાની એટલે આપણું વર્ક એ વ્યવસ્થિત દેખાય। હવે આ કેટલા છે નવ, તો જો આંગળીના વેઢે તમારે ન કરવું હોય તો કેટલા મીંડા કરવાના નવ, તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, કેટલા બાદ કરવાના આઠ, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, કેટલા મીંડા વધ્યા એક, અહીંયા આવશે ચારના ચાર, કેટલો જવાબ આવ્યો એકતાલીસ, કેટલો જવાબ આવ્યો એકતાલીસ। હવે આપણે નીચે એક લીટી છોડીને લખીએ છપ્પન માઇનસ ચાર, હવે પાછી એવી રીતના આપણે કરીએ આ કેટલા છે છ, તો કેટલા મીંડા કરવાના છ, તો એક બે ત્રણ ચાર પાંચ ને છ, કેટલા બાદ કરવાના ચાર, એક બે ત્રણ ને ચાર, કેટલા વધ્યા બે, પાંચના પાંચ, પાંચના પાંચ, કેટલો જવાબ આવ્યો બાવન, કેટલો જવાબ આવ્યો બાવન। હવે ઓગણસાઠ માઇનસ ત્રણ, હવે આ કેટલા છે નવ, નવમાંથી કેટલા બાદ કરવાના ત્રણ, તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, આ નવ છે નવ આવી ગયા, કેટલા બાદ કરવાના ત્રણ, એક બે અને ત્રણ, કેટલા વધ્યા એક બે ત્રણ ચાર પાંચ ને છ, અહીંયા આવશે પાંચ, કેટલા આવશે પાંચ। હવે છપ્પન આવ્યો, હવે આપણે શું હવે બીજો દાખલો લઈએ આપણે ત્રેસઠ, ત્રેસઠ 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 માઇનસ બે, ત્રણમાંથી ને બે બાદ કરો, આ ત્રણ છે એમાંથી બે બાદ કર્યા, આ ત્રણ છે બરોબર, એમાંથી ને આપણે કેટલા બાદ કરવાના છે બે, કેટલા વધ્યા એક, અહીંયા આવશે છ બરોબર। હવે તોતેર, તોતેર માઇનસ બે, તોતેર માઇનસ બે, હવે આ કેટલા છે ત્રણ, તો જો એક બે અને ત્રણ, કેટલા બાદ કરવાના છે બે, તો એક ગયું અને બે ગયું, કેટલા વધ્યા એક બરોબર, અહીંયા આવશે સાતના સાત, સાતના સાત। હવે આપણે લઈ લઈએ ઇઠ્ઠોતેર માઇનસ આઠ, હવે આઠમાંથી આઠ જાય તો શૂન્ય, જો બતાવો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, કેટલા બાદ કરવાના છે આઠ, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, કંઈ વધ્યું ના, તો અહીં શું મૂકવાનું આપણે મીંડું, અહીંયા આવશે સાતના સાત, સાતના સાત।
હવે આપણે એક દાખલો લઈ લઈએ ને બીજા દાખલા તમારી જાતે ગણવાના રહેશે. 85 - 1 હવે પાંચમાંથી કેટલા બાદ કરવાના છે? એક. તો આ પાંચ આંગળી છે બરાબર, એમાંથી આ એક આંગળી વહી ગઈ, કેટલી વધ્યા? ચાર. કેટલા વધ્યા? ચાર. અહીંયા આવશે 8 ને 8, કેટલો જવાબ આવ્યો? 84. હવે આ બીજા દાખલા તમારી જાતે ગણવાના રહેશે બરાબર. 93 - 2 93 - 2 બરાબર. હવે 94 - 4 94 - 4 97 - 6 હવે 98 - 7 બરાબર. આ દાખલા તમારે 1, 2, 3 આ ચાર દાખલા છે તમારે જાતે કરવાના રહેશે. હજી એક દાખલો આપી લઉં. 9 - 6 9 - 6 બરાબર. 1, 2, 3, 4 અને આ 5 દાખલા તમારે તમારી રફ નોટમાં કરવાના રહેશે. લેક્ચર અહીંયા હું પૂરો કરું છું. થેન્ક યુ.